મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સુગમ ફૂડ જૂનાગઢમાં. આજે આપણે આ વેજીટેબલ પરોઠા બનાવશું. ચાલો આપણે હવે રીત જોઈ લઈએ કેમ બને. સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લેશું, પછી એમાં મીઠું સ્વાદ અનુસાર, પછી એમાં તેલ નાખશું, પછી એને સરખાઈથી બાંધી લેશું. એટલે આગળ તમને દેખાડી ખબર પડી જશે કેવી રીતના બાંધવાનો. હાવ કઠણય ન હોવો જોઈએ અને હાવ ઢીલોય ન હોવો જોઈએ લોટ. લોટ બંધાઈ જાય પછી તમને એક ડીશ લઈ અને ઢાંકી દેવાનું 10 મિનિટ સુધી. પછી ખોલી અને એમાં તેલ નાખજો અને પાછો જરીક બાંધી લેજો. હવે આપણે ગાજરની છાલ જે હોય એ આપણે ઉતારી લેશું. હવે આપણે કોબીને છીલી લેશું. પછી આ કોબી તમે જોવો કેવી મસ્તીની થઈ ગઈ છે ખમણની જેમ. હવે આપણે એને સુધારી લઈશું, હજી નાના નાના કટકા કરશું. હવે આપણે છાલ કાઢ્યું હતું એ ગાજરને એની છીલી લઈશું. આ મસ્ત ખમણ જેવું થઈ ગયું છે તમે જુઓ. હવે આને આપણે નાના નાના કટકા સુધારી લેશું. હવે બેને મિક્સ કરી લેશું સરખાઈથી. તમે જુઓ સરખાઈથી આમ બે મિક્સ થઈ ગયા. હવે મેઇન આવ્યું છે. હવે આપણે પહેલાં જે લોટ લીધો હતો એને વણી લેશું. ગોળ પહેલાં આપણે ગોળ વણશું, પછી જરીક એમાં તેલ ચોપડશું આગળ પાછળ બે બાજુ. પછી હવે ત્રિકોણ જેવો શેપ આપવાનો છે આપણે, ટ્રાયંગલ જેવો. સરખાઈથી શેપ આપી દીધો છે. હવે આપણે જે ઓલું મિક્સ કર્યું હતું વેજીટેબલ, હવે એમાં એ નાખશું. હવે એમાં હિંગ નાખશું, પછી સ્વાદ અનુસાર નિમક, પછી ચટણી લાલ. હવે આપણે બે મિક્સ કરી લેશું બધી.
સરખાઈથી મિક્સ કરજો. મિક્સ થઈ જાય પછી આપણે એને વાળી લેશું. આ પોકેટના શેપ જેવું વાળ્યું. હવે ઉપરથી પાછું નીચે એક સમોસા જેવું. હવે પાછું આપણે એને વણશું. હવે લોટ નાખીને આપણે એને વણી નાખશું. લોટ નાખજો કારણ કે ચોટે નહીં. હવે આપણે પાછું એક ત્રિકોણ એટલે ટ્રાયંગલ જેવું વણી લેશું. સરખાઈથી વણાઈ જાય પછી આપણે તેને લોઢી ઉપર મૂકી દઈશું. પછી એને આપણે શેકવાનું છે. હવે એને ઉથલાવશું અને બ્રાઉન કલર જેવું થવા દઈશું. તેલ નાખશું પહેલાં. બ્રાઉન કલર જ્યારથી નહોતી છે ને ત્યારથી ઉથલાવતા રહેજો. હવે આપણું પરોઠું, વેજીટેબલ પરોઠું, એ હવે રેડી થઈ ગયું છે. હવે આપણે ડીશમાં લઈ લેશું અને હું હવે ટેસ્ટ કરીશ. રસોઈના પરોઠા એમાં આગળ જોયું હશે કેમ બનાવવાના હોય. અને આ કોબી અને ગાજરથી બને છે એ મેં આગળ જોયું હતું. હવે આપણે એને ટેસ્ટ કરીશું. તમે જોઈ શકો છો કેવા મસ્ત બન્યા છે. કલરિંગ મસ્ત છે. હવે આપણે આને થોડું તમે અંદર જુઓ એમાં કેવો મસાલો છે. હવે આપણે સોસમાં લઈને ટેસ્ટ કરીએ. અંદર જોવામાં એવું આવે. ગરમા ગરમ એ છે. એમાં ગરમા ગરમ ખાશે ને ત્યારે જ તમને મજા આવશે. તમે સવારે નાસ્તામાં લઈ શકો છો ચાઈને અને સાંજે નાસ્તામાં લઈ શકો છો. તમને જમવામાં લેવા હોય તો કંઈ વાંધો નહીં. તો જમવામાં તમને આખું પેટ આમ ભરાઈ જશે. આ એટલા હેવી હોય છે અને આનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તમે ઘરે જરૂર ટ્રાય કરજો.
અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો કે તમને આ પરોઠા બનાવ્યા ત્યારે કેવા લાગ્યા. અને સબસ્ક્રાઈબ કરજો, નીચે લાલ કલરનું બટન હશે સબસ્ક્રાઈબ લખેલું, એને ક્લિક કરજો એટલે બે આઇકન આવશે બાજુમાં, તમે એને ક્લિક કરી લેજો. પછી ત્રણ ઓપ્શન આવશે, એમાં પહેલું ઓપ્શન રહેશે ઓલ, એ તમે ક્લિક કરશો ને એટલે પછી તમે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ થઈ જશે. અને હમણાં ત્યાં નવી નવી રેસીપી ના વિડીયો મારી મમ્મી નવી નવી રેસીપી કરી દે છે, એના વિડીયો તમને પહેલાં પહોંચી જશે. એટલે તમે તમારો કિંમતી સમય મારા વિડીયો જોવા કાઢ્યો એટલે થેન્ક યુ.